पुलिस ने टीमों लागी गई अने क्राइम ब्रांच मदद थी झड़प थी एना आ बधा ने लोकेट करता 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 एक एवं अपना आरोपी अपने मड़ा जो आ बधा में शामिल था अने पछी जो एना लई आया मोबाइल आवी अने पूछपरछ ज्यारे चालू थी त्यारे थोड़ा सा जो बहुत सीरियस विगतो बहार आई अने विगतो में एवं थी कि अहींया बड़ोदा शहर लगभग 500 जेटला एवा यूथ एक एवं जो मोरल रिलीजियस मोरल पुलिसिंग करवा माटे एक ग्रुप बनाया जो है जेमा खास करीने एक पर्टिक्युलर कम्युनिटी ना कोई अगर छोकरी कोई बीजा जो है कोई रिलीजन ना छोकरा साथे कोई नजर आवे तो एना ऊपर वाच राखवाना अने वाच आ रीते राखवाना कि आ गाड़ी कई गाड़ी में फरे छे अत्यारे छोकरी निकली तो क्या गई छोकरो क्या थी क्या मळे छे अने एक बीजाने आगे पासान करता रहे एक एरिया वाले बीजाने पासान करे त्रीजा करे आ रीते करीने अने ज्या भी जाए त्या आने साथे जो मारपीट करवाना अने मारपीट ने वीडियो पण बनावाना अने वीडियो बनाया पछी जो है अमुक केसों में एवं पर ध्यान आया कि एना पेरेन्ट्स ना छोकरी ना पेरेन्ट्स ना ब्लेकमेल करवाने भी कोशिश थी थी जो है अने आमा जो छोकरी ने पछी कोई लगन या कोई आ प्रकार की एंगेजमेंट कहीं सगाई वगैरह थाय तो त्या एना ब्रेक कराई देवाना तो मैं एटला पैसा आपो नहीं तो मैं बधाने बताई दईश अने साथोसाथ एना आ प्रकार हरकतों चालू होती जो है अने एना पछी जो आ वीडियो ने भी बहुत सिक्रेट आ लोग राखता था अने अमुक अपना ग्रुप में फेरवे अने पछी बीजा ज्यां भी एना लागे त्यां फेरवे तो एना हिसाब से जो तपासो चालू थी तो आ तपास में एवं निकला कि पहले एक हुसैनी आर्मी ना नाम थी एक ग्रुप बनावामां आवेला जेमां 500 जेटला मेम्बर था आ 500 मेम्बर्स पछी जो धीमे धीमे ज्यारे कोई चीज वायरल वीडियो वायरल थाय तो इमिडिएटली जो आ लोग चेन्ज करी नाखे अने पछी जो आर्मी ऑफ मेहदी नाम थी ग्रुप बनाया अने पछी ज्यारे आ छेल्ला अपना जो वीडियो एक वायरल थया अने पुलिसना पासे आया जो है तो जेते वक्ते इमिडिएटली चेन्ज करीने लश्कर आदम नाम थी ग्रुप बनाया अने आमां टोटल लोको छोड़वाना ग्रुप छोड़वाना चालू करीने लगभग 254 जेटला मेम्बर्स आ ग्रुप में हता तो एना ज्यारे मोबाइलो वगैरह ना माध्यम थी पूरा ग्रुपना मेम्बरोने अमे लोको ओळखवाना चालू थया अने आमां करीब लगभग 73 जेटला लोकोना अत्यारे पूछपरछ करवा माटे लईવામાં આવેલા મોબાઈલો ચેક થયા જોઈએ આમાં કુલ 8 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે જો કે ગ્રુપના એડમિન છે અને સૌથી વધારે આ લોકો વિડીયો વાયરલ કરીને એવા કૌમી એખલાસ માટે જો સૌથી વધારે જો કમ્યુનલ હાર્મોની માટે ડિસ્ટર્બન્સ કરે આ પ્રકારના આ લોકો જો મેસેજ કરતા હતા અને આ ચીજ વાતો કરે અને વાતો છે એવું લાગે કે એના વાતો છે અમુક કેસોમાં એવું પડતા કે મોબ લિંચિંગ થઈ જાય એવી પણ સંભાવનાઓ આ લોકો ઊભી કરી દેતા હતા કારણ કે આ લોકો પુષ્કળ પ્રમાણમાં મારવાના પીટવાના ચાલુ કરે અને ઉટપટાંગ વાતો બોલે જેથી અફવા ફેલાય અને અફવાને લોકોના વધુ પડતા આ ફિઝિકલ એસોલ્ટ થાય જોઈએ તો જેના લઈને કુલ 9 લોકો બીજા એવું છે જો એના સાથે એના રોલ થોડા જે રીતે આવે છે એના તરે તપાસ ચાલુ છે કે 9 લોકોની ઉપર અટકાયતી પગલાં કરવા લેવામાં આવેલા છે અને 8 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળ જો તપાસ ચાલુ છે એમાં સાયબર ક્રાઇમની ટીમ ઇન્વોલ્વ છે ક્રાઇમ બ્રાન્ચ છે તો તપાસ બી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી રહી છે અને એના રીઝન એવું છે કે એ આ ગ્રુપ સાથે એવું તપાસમાં નીકળે છે કે આ લોકો ભાવનગરના અમદાવાદનો ગ્રુપ આણંદનો ગ્રુપ અને બીજા અમુક જિલ્લાઓનો ગ્રુપના આ પ્રકારના ગ્રુપ ત્યાં બી છે અને ત્યાંના મેમ્બર સાથે અહીંયાના અમુક મેમ્બરો કોન્ટેક્ટમાં રહે છે અને કોઈ છોકરી અગર ત્યાંથી નીકળી હોય તો અહીંયા ધીમે ધીમે આ ગ્રુપ એક જિલ્લા બીજા જિલ્લા અમદાવાદ જિલ્લા કરતે હોય આણંદ જિલ્લા કરીને બડોદા જિલ્લા બડોદા આગળ છે એકબીજાના પાસાન કરતા રહે છે ઇન્ફોર્મેશન તો આ પ્રકારના ચૂંકી અમુક જિલ્લાઓમાં છે એના માટે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે અને બીજી એક સિરિયસ બાબત એવું છે કે આ પ્રકારના જ્યારે આ લોકો મારપીટાઈ કરે છે અને પછી બધી જગ્યા તમામ ગ્રુપોમાં શેર કરતા હોય અને શેર કરીને અત્યારે સોશિયલ મીડિયા એવું છે કે ઇમિડિયેટલી પૂરા દેશમાં બી આ બધા ફેલાઈ જાય છે અને એના સાથે જો કોર્ટ્સ લખવામાં આવે કુછ એવા જો ભ્રમિત લોકો થાય એ અફવાના રીતે જો આને લખી દે કે આ બનાવ અહીંયા છે આ બનાવ અહીંયા છે આ લોકો કરતા હતા આ રીતે કરવા જોઈએ આપણે રોકવા જોઈએ કુછ ભી થઈ જાય તો આ રીતે કરીએ જેના લીધે ઓર ભી કૌમી વેમનસ ફેલાય એવી પૂરી શક્યતા હતી અને આ તપાસ દિશામાં સરસ દિશામાં એક ચાલી રહી છે અને આવનાર દિવસોમાં એના ફેસબુક એના પૂરા જેટલી બી બીજી પ્રોફાઇલ છે એના યુટ્યુબે કેટલા આ રીતે મેસેજ મૂકેલા છે એના આ પ્રકારના કોઈ ટ્વિટર સાથે સંકળાયેલા છે અને બીજા જેટલા બી છે એના માટે જો સાયબર ક્રાઇમના એસીપીના નેતૃત્વમાં બી આ ટીમો આપણા કામ કરી રહી છે સર આ લોકોને ફંડિંગ કરવામાં આવતું હતું અને એક પ્રશ્ન એ પણ છે કે આ જે ગ્રુપ છે જે નામ પાડવામાં એનું કંઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સાથે કંઈ તાલુક છે કે ગ્રુપ આપણા રિલિજિયસ નામ છે જેના અલગ અલગ મિનિંગ છે તો આ મિનિંગના હિસાબથી આ લોકો કરે છે ઓર ફંડિંગને જ્યાં સુધી વાત છે કે આ ગ્રુપ સાથે જો આપણે માટે ચિંતાના વાત એવું છે
कि कोई लारीवाला है, कोई फलूदावाला है, कोई बीजा आ प्रकार कामधंधा साथ संकड़ेला घा बदा है जो कि पब्लिक ने वच्चे रहता हो अने त्यां भी आ लोको स्पॉट करता हो कि एना एना जो रोजगारना साधनों एवं है कि त्या पब्लिक ने वधारे अवर जवर रहता है। मान लो कोई फलूदा खावा गया, कोई आइसक्रीम खावा गया, कोई बीज जगह गया, त्यां तेना खबर पड़ी जाए कि कुछ अपने कम्युनिटी ना छोकरी कोई बीजा कम्युनिटी ना एना छोकरा साथे आया छे। तो एना माटे फंडिंग भी अत्यार सुधी जो तपास अमारी चालू छे, लेकिन अत्यारे जो फंडिंग ना बहुत मेजर अत्यार सुधी अपने नथी मळ्या तपास में, लेकिन आ दिशा में चाले छे। कोई बाहर से तो फंडिंग नथी थई रही छे, आ दिशा में अमे तपास अत्यारे करीए छीए। लोकोनो મોટિવ શું હતો બેસિકલી? એના માસ્ટરમાઇન્ડ કોણ? એના એના જો મોટિવ છે કે આપણે રિલિજન માટે જો મોરલ પોલિસિંગ કરીએ કે અમારે રિલિજનના છોકરી બીજા કોઈ રિલિજનના કોઈ પણ રિલિજનના સાથે છોકરા સાથે નહીં જવા જોઈએ, અને એના લઈને આપણા એક હિરોઇક મતલબ આપણા હીરો અમે બનીએ કે અમે આપણા જો કોમ માટે જો અમે હીરો છીએ, આ પ્રકારથી કરીને આ લોકો આમાં કરતા હતા કામ। અને તપાસને એક એવું પણ અમારા વિષય છે જો અમે કરીએ છીએ, એના બીજા કોઈ આ પ્રકારનો કોઈ રિલિજિયસ કોઈ વ્યક્તિ અથવા કોઈ બીજા વ્યક્તિ સાથે યા કોઈ બીજા લોકો સાથે એવા જો કે એવા ટ્યુટરિંગ કરતા હોય જો મતલબ માનસિક રીતે બી આપના એકદમ એન્ટી જો રિલિજન માટે જો ફિલિંગ લઈ આવતો, એના સાથે કોઈ સંકળાયેલા નથી। એના લાઈન પ્રમાણે તપાસ ચાલુ છે, લેકિન અત્યારે સુધી આ બધા આપણે કોમના હીરો બનવા માટે આ પોતે જો બધા યંગસ્ટર્સ ઉપાડે છે। જેહાદી કે આતંકવાદી કોઈ પ્રવૃત્તિને લઈને કોઈ કનેક્શન સામે આવ્યું છે આખા મામલામાં? નહીં, અભી કોઈ આ પ્રકારનો કોઈ નથી જોએ, પરંતુ આ બધા ચૂંકી ગ્રુપ એટલા મોટા છે, આજુબાજુ જેટલા છે એના અમે તપાસ કરીએ છીએ, લેકિન અત્યાર સુધી આ દિશામાં બી કરીએ છીએ, લેકિન કોઈ અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા। આઈએસઆઈએસનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આખા એમાં? અત્યાર સુધી જેટલા અમારે કેમકે બધી જો જેટલા મોબાઈલ છે એફએસએલમાં મોકલી આપવામાં આવે છે કે જો આ લોકો જેવા પકડવાના પોલીસે ચાલુ કરી આ બધા લોકો ડિલીટ કરવાના પૂરા આપણા મેસેજ બધા ડિલીટ કરી દીધા, તો એના માટે રિટ્રીવ કરવા માટે અમે એફએસએલ મોકલા છીએ એક વખત એફએસએલમાં, કેમકે એના બધાનો ઓરિજિનલ મોબાઈલ આપણને મળી ગયા છે। આપણાને કુલ ત્રણ ગ્રુપો મળેલા છે, ત્રણ ગ્રુપ છે, અને સાથોસાથ આઠ મોબાઈલ અમે અત્યારે ચૂંકિ આઠ આરોપી છે, આઠ મોબાઈલ અમને પાસે છે, અને એના લઈને આઠ મોબાઈલમાં ઘણા બધા ડેટા જો ડિલીટ નહીં કરી શકે આમાં છે, એના ચેટિંગ ઉપર અમે લોકો જો તપાસ ચાલુ છે, એમાં જો ચેટિંગ છે બહુ વાંધાજનક ચેટ છે, વાંધાજનક ઓડિયો મતલબ આ તો ઓડિયો કરીને મૂકતા હતા જોએ કે તાત્કાલિક ત્યાં પહોંચો, ત્યાં ઉઠાવો, એના પકડો, આ રીતે કરો, અહીંયા કરો, અહીંયા ભેગા થયા છે, અહીંયા છે, આ પ્રકારના જો ચેટ છે અમુક વિડીયોઝ છે, તો જો અત્યારે ફેશનલ બધા ગયા છે, એટલે કે એના હિસાબે તપાસો થઈ, જો ડિલીટ થયા છે આઠ મોબાઈલમાં, ઘણા બધા મોબાઈલમાં ડિલીટ કરી દીધા છે, જો કે ફેશનલમાં અમે ટોપ પ્રિયોરિટી અમે એના લઈ લઈશ, અને પર્પસ એવું છે કે આપણા શહેરમાં કોઈ પણ પ્રકારના કમ્યુનલ હાર્મોની ડિસ્ટર્બ નહીં થાય, એના માટે આ બહુ જરૂરી છે કે આ પ્રકારના તથ્યો જો અમુક લોકો જો પોતે લઈને ઉપડા છે એના ઉપર જો કંટ્રોલ રાખી શકાય। અચ્છા, આ લોકો જે સીસીટીવી આપણે લગાડેલા હોય છે કોઈ એવી જગ્યા છે કે જ્યાં આગળ મોબ બ્લીચિંગ કર્યું હોય કે કોઈને જોડે મગજમારી કરતા કેમેરામાં આપણા કોઈ સીસીટીવીમાં કેદ થયો એવી કોઈ જગ્યા છે કે આપણી પાસે કોઈ એવું આવ્યું હોય? ને, જનરલી શું થાય છે કે જે કપલ્સ હોય છે એવા જગ્યાએ બેઠતા હોય જ્યાં કેમેરા વગેરે નહીં હોય, તો આ લોકો બે એવી જગ્યાએ બેઠતા હોય છે જેના લીધે આ લોકોને ફાઈ જતા હતા,